નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તોરણદાસ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ. તો આજે આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો એની અંદર પ્રથમ પોઈન્ટ જૈવિક ક્રિયાઓ, એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. પોષણ છે, પોષણના જે પ્રકાર છે, સ્વયં પોષી પોષણ, વિષમ પોષી પોષણ, એની અંદર બનતી જેટલી જેટલી ઘટનાઓ છે એના વિશે પણ આપણે આગળના પોઈન્ટની અંદર અભ્યાસ કરી ગયા છીએ. હવે આપણી જે નવી આ વર્ષ માટે જે લાગુ પાડેલ છે કે જે 30% અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવેલો છે, તો આ પાઠની અંદર મુખ્ય 4 પોઈન્ટ જ આપણે ભણવાના થાય છે કે જૈવિક ક્રિયાઓ, ત્યારબાદ પોષણ, ત્યારબાદ આવે છે શ્વસન, અને ચોથો પોઈન્ટ આવે છે ઉત્સર્જન. આવા 4 પોઈન્ટ, એટલે કે વહનનો જે પોઈન્ટ છે, તો વહનનો પોઈન્ટ આપણે કરવાનો થતો નથી. એટલે કે વહનના પોઈન્ટને આખાને આ વર્ષ માટે આપણે તૈયાર કરવાનો થતો નથી, અને જે પરીક્ષામાં પણ પૂછવામાં આવશે નહીં, તો એ પોઈન્ટ વિશે આપણે આ પાઠની અંદર ચર્ચા કરવાની નથી. આ ખાસ કરીને નોંધ કરવાની છે. તો આ ચેપ્ટરની અંદર આપણે આગળ પોષણ વિશેની માહિતીઓ મેળવી ગયા છીએ કે મનુષ્યની અંદર પાચન થાય છે તો કેવી રીતના પાચનની ક્રિયાઓ થાય છે, કયા કયા અંગો દ્વારા થાય છે, કયું અંગ કેવી રીતના મદદ કરે છે, એની આપણે વાત કરી ગયા છીએ. તો હવે એનાથી આગળનો જે પોઈન્ટ છે, આજે આપણા માટે ખૂબ જ અગત્યનો ગણવામાં આવે છે કે શ્વસન. તો આજે શ્વસનનો જે પોઈન્ટ છે, એ શ્વસનના પોઈન્ટને સમજવા માટે પહેલા તો આપણને એ ખબર હોય છે કે શ્વસન છે, કયા પોઈન્ટ વિશે આપણે માહિતી મેળવી છે. શ્વસન એટલે કે શ્વાસોશ્વાસની જે ક્રિયા છે, એની અંદર થતી જે ઘટનાઓ છે, એના વિશે આપણે વાત કરવાની છે. તો શ્વસનની જે ક્રિયા છે, તો શ્વસનની ક્રિયા સમજવા માટે સૌપ્રથમ પાઠ્યપુસ્તકની અંદર આપણને એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, એ પ્રવૃત્તિથી આપણે એની શરૂઆત કરીશું, જેથી કરીને આપણને ખબર પડે કે શ્વસનની ક્રિયાની અંદર શું થાય છે, કેવી રીતના થાય છે. તો ઉચ્છવાસ દ્વારા CO2 દૂર થાય છે તે દર્શાવજો. પહેલી પ્રવૃત્તિ તમને પૂછવામાં આવી છે કે જ્યારે તમે ઉચ્છવાસ કે જ્યારે શ્વાસને બહાર કાઢો છો, તો એ શ્વાસ બહાર કાઢવાની જે ક્રિયા છે એની અંદર CO2 હોય છે, એવું આપણે સાબિત કરવાનું છે. કે ઉચ્છવાસ માટે CO2 હોય છે, એ દૂર થતો હોય છે, એવું કહેવામાં આવે છે. તો આપણે એને સાબિત કરવું છે. તો પ્રવૃત્તિ નંબર છે 6.4, ખાસ કરીને યાદ રાખજો. પ્રવૃત્તિ 6.4 શું કહેવામાં આવે, એમાં કહેવામાં આવે છે કે ઉચ્છવાસ દ્વારા CO2 દૂર થાય છે તે દર્શાવવું. ઉચ્છવાસ દ્વારા CO2 દૂર થાય છે, આવું આપણે સાબિત કરવાનું છે. તો આ પ્રવૃત્તિ કરવા માટે તમારે અલગ અમુક સાધનોની જરૂર પડે છે, કે કાચની બે કસનળીઓ લેવાની છે, એક રબરની ટ્યુબ અને એક પિચકારી. આટલા સાધનોની જરૂર પડે છે. તો સાધનોની અંદર કાચની બે કસનળીઓની જરૂર પડે, એક રબરની ટ્યુબ અને એક પિચકારી ની શું પડે છે, જરૂર પડતી હોય. ત્રણ સાધનો, કાચની બે કસનળી, રબરની ટ્યુબ અને પિચકારીની જરૂર પડે છે. અને પદાર્થ તરીકે અહીંયા તમારે લેવાનું છે ચૂનાનું પાણી, કે ચૂનાનું જે નિતર્યું પાણી હોય છે, ચૂનાનું પાણીની શું કરે છે, તમારે જરૂર પડતી હોય છે. પદાર્થ તરીકે આટલી વસ્તુ લેવાની છે. તો હવે શું કરવાનું, સૌ પ્રથમ તો તમને પાઠ્યપુસ્તકમાં કહેવામાં આવે છે કસનળી, બે સ્વચ્છ કસનળી લેવાની છે. એક કસનળીને એ નામ આપો, બીજી કસનળીને બી નામ આપો. સમજી લો, આવી રીતના મેં બે કસનળી લીધી છે. આ એક કસનળી મેં લીધી, આવી રીતના એક બીજી પણ કસનળી લીધી. આ કસનળીને હું એ નામ આપું છું, આ કસનળીને હું બી નામ આપું છું. તો બંને કસનળીને એક એકને શું કરવાનું છે, એ અને બી એવી રીતના નામ આપવાના છે. આ બંને કસનળીને 10 મિલી તાજું તૈયાર કરેલું ચૂનાનું પાણી, એટલે કે CaOH2 નું દ્રાવણ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ ઉમેરવાનું છે. એટલે આની અંદર હું પણ 10 મિલી, કેટલા 10 મિલી આની અંદર 10 મિલી ચૂનાનું પાણી
चूनानु पानी एटले के CaOH2 कैल्शियम हाइड्रोक्साइड नु द्रावण उमेरवानु छे। एवी रीतना आनी अंदर पण 10 मिली चूनानु पानी એટલે કે CaOH2 ઉમેરવાનું છે, એટલે બંનેની અંદર 10-10 મિલી શું કરવાનું છે, ચૂનાનું પાણી લેવાનું છે। હવે કસનળી એમાં સિરિન્જ કે પિચકારી દ્વારા ચૂનાના તાજા પાણીમાં હવા પ્રવાહિત કરો। હવે આની અંદર શું કરવાનું છે, પિચકારી લેવાની, શું લેવાની છે, પિચકારીની મદદથી તમારે શું કરવાનું છે, હવાને દાખલ કરવાની છે। સમજી લો, આવી રીતની કોઈ એક પિચકારી લેવામાં આવે છે, આ પિચકારીને આવી કોઈ પિચકારીની મદદથી શું કરવામાં આવે છે, હવાને દાખલ કરવામાં આવે છે। તો હવાને અંદર દાખલ પિચકારીની મદદથી, આ શું છે, પિચકારી છે, તો પિચકારીની મદદથી હવાને સિરિંજ એની અંદર દાખલ કરવામાં આવે છે। જ્યારે બીજી જે પિચકારી છે, તો બીજી પિચકાર સોરી બીજું જે કસનળી છે, તો કસનળી બેમાં રબરની ટ્યુબો દ્વારા ફૂંક મારી ચૂનાના તાજા પાણીમાં હવાને પ્રવાહિત કરો। જ્યારે અંદર શું કરવાનું છે, આની અંદર એક હવાની ટ્યુબ હોય, શું હોય છે, હવાની સોરી રબરની જે ટ્યુબ હોય છે તે શું છે, રબરની ટ્યુબ, અને રબરની ટ્યુબ વડે એને શું કરવાનું છે, હવા દાખલ કરવાની છે। આની અંદર પિચકારીની મદદથી હવાને દાખલ કરવાની છે, આની અંદર રબરની ટ્યુબ વડે શું કરવાનું છે, હવાને દાખલ કરવાની છે। તો બંને કસનળીમાં ચૂનાના પાણીને દૂત્યું થતાં કેટલો સમય લાગે છે, જો એક વસ્તુ તો નક્કી છે, તમે પિચકારીની મદદથી આની અંદર હવાને દાખલ કરો છો તો પણ આ જે ચૂનાનું પાણી છે એ દૂધિયા બની જાય છે, અહીંયા આપણા મુખ દ્વારા હવાને દાખલ કરો છો તેમ તો પણ આ ચૂનાનું જે પાણી છે એ શું બની જાય છે, દૂધિયા રંગનું બની જાય છે। પરંતુ આની અંદર જે રંગ પરિવર્તન આવે છે, તો એ રંગ પરિવર્તન આવવા માટે કોને કેટલો સમય લાગે છે એની ખાસ કરીને આપણને ખબર હોય છે, કોને વધારે સમય લાગે છે, કોને ઓછો સમય લાગે છે। તો તમને અહીંયા ખબર પડશે કે કસનળી એ અને બીમાં ચૂનાનું તાજું પાણી કે દૂધિયું છે, કારણ કે CO2ની હાજરીમાં ચૂનાના પાણીના રંગમાં શું થાય, ફેરફાર। હવે જો કસનળી એ અને કસનળી બી બંનેની અંદર તમે દાખલ જે કરો છો એ શું હોય છે, CO2 શું દાખલ કરવામાં આવે, આમ ફૂંક મારી તો આપણા દ્વારા જે ઉચ્છવાસ વાટે જે બહાર નીકળે છે એ કયો વાયુ હોય છે, CO2 હોય છે। જો સામાન્ય રીતે આપણને ખબર હોય તો કદાચ આવી રીતની એક હાથની રચના કરવાની છે, આવી રીતના તમે રચના કરી શકો, શંખ વગાડવાની પોઝિશન એવી રીતના પોઝિશન કરવાની છે, અને અહીંથી શું કરવાનું, શંખ વગાડવાનું નથી, આપણે શું કરવાનું છે, એની અંદર હવા ફૂંકવાની છે, આમ તો તમે જોઈ શકશો અંદર તમને આમ ગરમી થતી હોય, થોડું ગરમ લાગતું હોય એના જેવું વાતાવરણ ઊભું થતું તમને જોવા મળે છે। એટલે કે આમાં પિચકારીની મદદથી CO2 અંદર દાખલ થાય છે, આની અંદર આપણા ઉચ્છવાસ દ્વારા ઉત્પન્ન થતો જે CO2 હોય છે દાખલ થાય છે, તો બંનેની અંદર CO2 શું થાય, દાખલ થાય, એટલા માટે બંને દ્રાવણો છે। પ્રથમ બાબતની અંદર શું થાય છે, બંને દ્રાવણો શું થાય છે, દૂધિયા રંગના બને છે, કેવા, દૂધિયા રંગના બને છે। તો દૂધિયા રંગના બનવાનું કારણ શું છે, કે પિચકારી દ્વારા અને રબરની ટ્યુબ દ્વારા શું કરવામાં આવે છે, એને CO2 ને દાખલ કરવામાં આવે છે। પરંતુ આ બંનેમાંથી ઝડપી રંગ પરિવર્તન શેમ આવે છે, તો ઘણા બધા વિદ્યાર્થી કે સાહેબ આની અંદર ઝડપથી પરિવર્તન આવશે અથવા આની અંદર પરિવર્તન ઝડપથી આવશે, તો જો પિચકારી છે તો પિચકારી દ્વારા જે કાંઈ પણ કાર્બન ડાયોક્સાઇડ દાખલ કરવામાં આવે છે આપણી આજુબાજુ રહેલો હોય છે એ જ કાર્બન ડાયોક્સાઇડ હોય છે, પરંતુ આની અંદર મો દ્વારા આપણે ફૂંક મારતા નળી હોય છે ફૂંક મારીએ છીએ તો એના દ્વારા આપણા ઉચ્છવાસ દ્વારા જે ઉત્પન્ન થતો જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે એનું પ્રમાણ આ પિચકારી દ્વારા દાખલ થતા કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણ કરતાં વધારે હોય છે, એટલે કે આની અંદર વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ અંદર દાખલ થાય છે।
છે ને 100-100% શુદ્ધ હોય છે. એટલા માટે તો કસનળી બી છે, તો કસનળી બી નું દ્રાવણ છે ઝડપથી ને ઝડપથી એમાં રંગ પરિવર્તન આવે છે. તો કસનળી બીના દ્રાવણમાં ઝડપથી રંગ પરિવર્તન આવે છે. કસનળી બીમાં ઝડપથી ને ઝડપથી રંગ પરિવર્તન આવે છે. તો ઝડપથી ને ઝડપથી રંગ પરિવર્તન આવવાનું કારણ શું છે? કારણ કે આપણા ઉચ્છવાસ દ્વારા બહાર નીકળતો જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે એ ડાયરેક્ટલી આની અંદર દાખલ થાય છે, પ્રવાહિત થાય છે. એટલા માટે જ્યારે આ આજુબાજુના વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ આની અંદર પ્રવાહિત થતો હોય છે, એટલા માટે આની અંદર જે રંગ પરિવર્તન થાય છે એ થોડી વાર લાગે છે. આની અંદર રંગ પરિવર્તન ઝડપથી થતું તમને જોવા મળે છે. તો હવે આના ઉપરથી કહી શકાય કે હવામાં કાર્બન ડાયોક્સાઇડ શું હોય છે કે ઉચ્છવાસ દ્વારા દૂર થતી હવામાં, એટલે આપણા દ્વારા જે ઉચ્છવાસ કે જે શ્વાસ બહાર કાઢવામાં આવે છે એની અંદર રહેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેવું હોય છે? વધારે. ઉચ્છવાસ દ્વારા બહાર નીકળતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોવાના કારણે તે આ ઝડપથી ને ઝડપથી આનું દ્રાવણ હોય છે એ ઝડપથી ને ઝડપથી દૂધિયા રંગનું બની જતું હોય છે. અને આજ આના જ ઉપર કહી શકાય કે શ્વસનની ક્રિયા દરમિયાન આપણે કયો વાયુ બહાર કાઢીએ છીએ કે ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય છે. ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને શું કરતા હોય છે? બહાર કાઢીએ છીએ. એટલે કે શ્વસન દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શું કરવામાં આવે છે? ઉત્પન્ન થાય છે. આ હતી એક શ્વસનને અનુલક્ષીને પ્રવૃત્તિ 6.4. ખાસ કરીને યાદ રાખજો કે આપણે જે વાયુ બહાર કાઢીએ છીએ કયો વાયુ બહાર કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. તો શેના આધારે નક્કી કર્યું? કે જે ચૂનાનું નિતર્યું પાણી છે તો એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ દાખલ થતા જ દ્રાવણ છે શું બને છે? દૂધિયા રંગનું બને. દ્રાવણ તો બંનેમાં દૂધિયા રંગનું બને છે પરંતુ આમાં ઝડપી બને છે. એનો મતલબ એમ કે ઉચ્છવાસ દ્વારા જે કાંઈ પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એનું પ્રમાણ આની કરતાં કેવું હતું? વધારે હતું. એટલા માટે ઝડપથી ને ઝડપથી શું થાય છે? એ દ્રાવણ દૂધિયા રંગનું બની જાય છે. તો આ પ્રવૃત્તિ 6.4 આવીને આવી જાય. એક બીજી પણ પ્રવૃત્તિ તમને આપવામાં આવેલી છે, એ પહેલા દરેક વિદ્યાર્થી આની નોંધ કરી લેશે. 2 મિનિટનો સમય છે તમારી પાસે. તો દરેક વિદ્યાર્થીઓને લખાઈ ગયો હશે એવી આશા રાખું છું. હવે એનાથી આગળ એના પછી પણ આવી એક પ્રવૃત્તિ તમને આપવામાં આવેલી છે. તો એની અંદર શું તમને કહેવામાં આવે છે કે હવે પ્રવૃત્તિ 6.5 એની અંદર કે આઠવણ દરમિયાન CO2 ઉત્પન્ન થાય છે તે દર્શાવે. જો પહેલા આપણે જોયું કે ઉચ્છવાસ દ્વારા CO2 ઉત્પન્ન થાય છે, હવે જે આઠવણની ક્રિયા કરે છે કે આથો લાવવાની જે ક્રિયા હોય છે, તો આથો લાવવાની ક્રિયા છે તો આથો લાવવાની કે આઠવણની જે ક્રિયા છે એ આઠવણની ક્રિયા દરમિયાન પણ શું ઉત્પન્ન થતું હોય છે? CO2 ઉત્પન્ન થાય છે એવું આપણે સાબિત કરવું છે. તો આઠવણની ક્રિયા દ્વારા અથવા તો આઠવણની ક્રિયામાં આઠવણ દરમિયાન CO2 ઉત્પન્ન થાય છે. એટલે આઠવણની જે ક્રિયા છે તો આઠવણની ક્રિયામાં શું ઉત્પન્ન થાય છે? CO2 હોય છે. CO2 વાયુ એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઉત્પન્ન થાય છે. તો એને આપણે સાબિત કરવાનું છે. તેના માટે પણ અમુક સાધનોની જરૂરિયાત હોય છે. તો કયા કયા સાધનો જે આપણને પાઠ્યપુસ્તકમાં કહેવામાં આવ્યા છે એ પ્રમાણે કસનળી જોઈ છે, કાચની એક વડી નળેલી જોઈ છે અને કાણાવાળો બુચ. ઓકે, બે કસનળી
બે કસ નળી, એક વળેલી નળી અને બે કાણા વાળા બૂચ, આટલી વસ્તુની જરૂર પડે છે. બે કસ નળીઓ જોઈ છે, એક વળેલી નળી જોઈ છે અને બે કાણા વાળા બૂચ, આટલી વસ્તુઓની જરૂર પડતી હોય છે. હવે શું કરવાનું છે? પદાર્થોની અંદર કયા કયા પદાર્થો આ પ્રયોગ કરવો છે એના માટે કયા કયા પદાર્થોની જરૂર પડે છે? એક તો જોઈએ છે ઈસ્ટ પાવડર. કોની જરૂર પડે છે? ઈસ્ટના પાવડરની જરૂર પડે છે. ચૂનાનું તાજું પાણી, ચૂનાનું તાજું પાણી અને બીજું એક કોઈ પણ ફળનો રસ. કોઈ પણ ફળ તમે લઈ શકો છો, કોઈ પણ ફળનો રસ ની તમારે જરૂરિયાત હોય છે. તો આ પ્રવૃત્તિ કરવા માટે શું કરવું પડે છે? ઈસ્ટ પાવડર, ચૂનાનું તાજું પાણી અને ફળનો રસ. તો આપણને જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે શું કરવાનું છે? કોઈ પણ ફળનો રસ કે ખાંડનું દ્રાવણ લઈ તેમાં થોડું ઈસ્ટ ઉમેરો. તમે કોઈ પણ જો ફળનો રસ લઈ શકો છો અથવા તો ખાંડનું દ્રાવણ પણ લઈ શકો છો, અને દ્રાવણ લીધા બાદ એની અંદર શું કરવાનું છે? તમારે ઈસ્ટનો પાવડર ઉમેરવાનો છે. પહેલા તો બે કસ નળી લીધી. શું લીધી મેં? બે કાચની જે નળીની વાત થાય છે ને, એટલે કે બે કસ નળીઓ આવી રીતના લેવામાં આવે છે. આવી રીતના બે કસનળીઓ લેવામાં આવે છે. હવે આ કસનળીઓ છે તો કસનળીઓ માંથી બંને ઉપર શું લગાવવા? સૌ પ્રથમ તો આની અંદર શું ભરવામાં આવે? તો આપણને કીધું એ પ્રમાણે કોઈ પણ ફળનો રસ અથવા તો ખાંડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે છે? ફળનો રસ. સમજી લો, હું આની અંદર ફળનો રસ ઉમેરું. આને હું કહી દઉં છું ફળનો રસ, અને પ્લસ આની અંદર મેં સમજી લો કે ઈસ્ટ ઉમેરો છે. શું ઉમેરો છે? આ જે અલગ દેખાય છે તમે ઈસ્ટનો પાવડર, તમને કહેવામાં આવે છે ને ઈસ્ટ પાવડર. ઈસ્ટનો પાવડર પણ આની અંદર ઉમેરવામાં આવેલો છે, એટલે કે ફળનો રસ અને ઈસ્ટનો પાવડર ઉમેરવામાં આવે છે. હવે આ મિશ્રણને કસનળીમાં લઈ એક કાણાવાળા બૂચ વડે કસનળીને બંધ કરવાની છે. હવે જો અહીંયા શું કરવાનું છે? આ જે કસનળી છે એના ઉપર એક બૂચ લગાવવું છે, કાણાવાળું બૂચ, અને બૂચ વડે એ કસનળીને શું કરી દેવાની છે? બંધ કરી દેવાની છે. તો હવે સૌ પ્રથમ બૂચ લગાવી દેવામાં આવે છે. આજે બૂચ છે એમાં કાણાવાળી અહીંયા શું હોય છે? વચ્ચે કાણું હોય છે. એવી રીતના અહીંયા વચ્ચે પણ આની અંદર એક કાણું, વચ્ચે છિદ્ર હોય છે. જે છિદ્ર છે એ છિદ્ર મારફતે શું કરવામાં આવે છે? એક નળીને પસાર કરવામાં આવતી હોય છે. પણ આ જે પ્રવૃત્તિ કરો છો એ પહેલા આની અંદર તમારે શું ભરવું જોઈએ? ચૂનાનું પાણી. શું ભરવાનું છે? ચૂનાનું પાણી આની અંદર ભરવામાં આવે છે. આને પ્રવૃત્તિ કરતા પહેલા ચૂનાનું પાણી શું કરવામાં આવે છે? અંદર દાખલ કરવામાં આવે છે. હવે આ મિશ્રણને કસનળીમાં લઈ કાણાવાળી બૂચ વડે કસનળીને શું કરવાનું છે? બંધ. એટલે આવી રીતના બંધ કરી દેવાની છે, અને તેમાં કાચની વળેલી નળીનો એક છેડો ભરાવવાનો છે. આવી રીતના શું કરવાનો છે? એક છેડાને દાખલ કરી દેવાનો છે બંને કસનળીની અંદર. હવે કાચની બીજી જે કસનળી છે એમાં ચૂનાનું તાજું પાણી ભરી તેને એક કાણાવાળા બૂચ વડે બંધ
કરો. હવે જે બીજી કસ નળી હતી એની અંદર શું ભરી દીધું મેં ચૂનાનું તાજું પાણી ભર્યું અને એને પણ આવી રીતના બુચ વડે બંધ કરી દેવાનું છે. અને બીજો જે વડેલી નળીનો છેડો હતો એને એની અંદર ભરાવી દેવાનો છે. કાચની વડેલી નળીનો બીજો છેડો બુચના કાણામાંથી પસાર કરવો. એટલે કાચની આ જે વડેલી નળી છે, શું છે? વડેલી નળી. આ જે વડેલી નળી છે એ વડેલી નળીને શું કરવાની છે? તમારે બંને કાણામાંથી કાચની વડેલી નળી છે અને આ જે બંને બૂચનો છિદ્રવાળો ભાગ છે એમાંથી પસાર કરવાની. ચાલ, આવી સામાન્ય એક રચના થતી તમને જોવા મળે છે. તો હવે શું થાય છે એની આપણે વાત કરવી છે. તો અહીંયા જો તમે જોયું, અહીંયા એક ફળનો રસ છે અને બીજું ઈષ્ટનો પાવડર. એક ફળનો રસ અને ઈષ્ટ છે અથવા ઈષ્ટનો પાવડર. તો બંને વચ્ચે શું થાય છે? પ્રક્રિયા થાય છે. અને પ્રક્રિયા દરમિયાન કંઈક ઉત્પન્ન, શું ઉત્પન્ન થાય છે? કંઈક ઉત્પન્ન થાય છે. નહીં, જે કાંઈ પણ ઉત્પન્ન થશે એ ઉત્પન્ન થયેલી જે વસ્તુ છે એ આ માર્ગ વાટે શું કરે છે? આમાંથી આ કાચની વડેલી નળીમાંથી પસાર થાય છે અને પસાર થઈને આ જે બીજું દ્રાવણ છે એટલે કે બીજી કસ નળી છે તેમાં આવે છે. તો એમાં તો ચૂનાનું પાણી છે, તો શું થાય છે એની આપણે વાત કરવી છે. તો હવે તમે જોશો કે આ પ્રવૃત્તિ કરતાની સાથે જ તે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. તો પ્રક્રિયા થતાની સાથે જ તે આજે ચૂનાનું જે પાણી છે, તો ચૂનાના પાણીનો જે રંગ છે એ શરૂઆતમાં શું થઈ જાય છે? દૂધિયો બની જાય. શું બની જાય છે? દૂધિયો રંગ બને છે. ઓકે, બીજી કસ નળીનો, બીજી કસ નળીના દ્રાવણનો રંગ, દ્રાવણનો રંગ દૂધિયા બને છે. એટલે આ બીજી જે કસ નળી છે, તો બીજી કસ નળીમાંનું જે દ્રાવણ છે એટલે કે ચૂનાનું જે પાણી છે એ ચૂનાના પાણીનો જે રંગ છે એ કેવો બને છે? દૂધિયા બને. તો તરત જ મગજમાં લાઈટ થવી જોઈએ કે દૂધિયા રંગ બન્યો એનો મતલબ એમ કે અહીંથી જે કાંઈ પણ ઉત્પન્ન થઈને આવ્યું હશે એ શું હશે? તો તમે ઘણા બધા કહી શકશો કે અહીંયાથી આવ્યું હોય શું હોય? કાર્બન ડાયોક્સાઇડ હોવો જોઈએ. ને જો કાર્બન ડાયોક્સાઇડ હોય તો ને તો જ આ દ્રાવણ ચૂનાનું નિતર્યું પાણી શું થાય છે? દૂધિયા રંગનું બનતું હોય છે. આવું મગજની અંદર આપણને ખ્યાલ આવી શકે છે. તો આ રંગ પરિવર્તન જે થાય છે, જો આની અંદર રંગ પરિવર્તન થયું, પણ આ રંગ પરિવર્તન થવા માટે શું લાગે છે? ઘણો બધો સમય લાગે છે. કે અહીંયા આથોણની જે ક્રિયા થાય છે તે આથોણની ક્રિયા દરમિયાન શું લાગે છે? એમાંથી જે કંઈ પણ વાયુ ઉત્પન્ન થાય છે, આ બંને વચ્ચેની પહેલાં તો પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી છે. એટલે રંગ પરિવર્તન માટે ઘણો બધો સમય લાગે છે. આ બીજી બાબત કહી શકાય કે રંગ પરિવર્તન માટે, રંગ પરિવર્તન માટે ઘણો સમય લાગે છે. રંગ પરિવર્તન માટે શું લાગતું હોય છે? ઘણો બધો સમય લાગતો હોય છે. આ ખાસ કરીને યાદ રાખવાનું છે. આવી રીતની પ્રક્રિયા થતી તમને જોવા મળે છે. હવે તો હવે તમને મગજમાં તરત પ્રશ્ન થાય કે આની અંદર રંગ પરિવર્તન થયો તો એ રંગ પરિવર્તન થવાનું મુખ્ય કારણ શું હશે? તેનું મુખ્ય કારણ એ છે કે ફળનો રસ અને ઈષ્ટના પાવડર આ બંને વચ્ચે જે પ્રક્રિયા થાય છે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અહીંથી શું ઉત્પન્ન થાય છે? આ CO2 ઉત્પન્ન થાય છે. અને ઉત્પન્ન થયેલો CO2 છે એ આ માર્ગ વાટે શું કરે છે? અહીંયા બીજા દ્રાવણની અંદર પ્રવેશ કરે છે. અને અહીંયા જે દાખલ થતો બીજો જે પદાર્થ હોય છે, જે વાયુ હોય છે, એ કયો હોય છે? CO2 હોય છે. અને CO2 અહીંયા દાખલ થવાના કારણે CO2 અને કે ચૂનાનું પાણી બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. અને પ્રક્રિયા થવાના કારણે તે દ્રાવણનો રંગ છે એ શું બને છે? દૂધિયા બનતો તમને જોવા મળે છે. એટલે કે રંગ પરિવર્તન માટે કયો વાયુ જવાબદાર છે? CO2. કે રંગ પરિવર્તન માટે CO2 જવાબદાર છે. રંગ પરિવર્તન માટે કોણ જવાબદાર હોય છે? CO2 જવાબદાર હોય છે. અને આના ઉપરથી જ કહી શકાય કે આથોણની જે ક્રિયા છે, તો આથોણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય છે, એવું તમે કહી શકો છો. તો આ હતી આથોણને અનુલક્ષણ કે આથોણની ક્રિયામાં CO2 ઉત્પન્ન થાય છે એની વાત ખાસ કરીને યાદ રાખવાનું છે. તો આવી રીતના પ્રવૃત્તિ કરવામાં આવે છે. તો દરેક વિદ્યાર્થી આની નોંધ કરી લેશે. 2 મિનિટનો સમય છે તમારી પાસે.